મહત્વપૂર્ણ બ્રેકિંગ સુરતથી મળી રહ્યા છે. સુરતમાં આવકવેરાના ટીડીએસ કલેક્શનમાં 228 કરોડની ઘટ નોંધવામાં આવી છે. 2018-19ના વર્ષ માટે 3043 કરોડના આંકડા પણ સામે આવ્યા છે, જેની સામે 2801 કરોડનું જ કલેક્શન આવ્યું છે. આ વર્ષે આવકવેરા કલેક્શન 928 કરોડ ઓછું રહ્યું હતું. જો વાત કરવામાં આવે તો 4,565 કરોડના લક્ષ્યાંક સામે 3,737 અંકનું લક્ષ્યાંક મેળવાયું છે. તો આવકવેરાના ટીડીએસ કલેક્શનમાં 228 કરોડની ઘટ જોવા મળી છે. 2018-19ના વર્ષ માટે 3,043 કરોડનો આંકડો સામે આવ્યો છે, જેની સામે 2,801 કરોડનું જ કલેક્શન થયું છે. 928 કરોડનું ઓછું કલેક્શન નોંધવામાં આવ્યું છે. 4,565 કરોડના લક્ષ્યાંક સામે 3,773નું કલેક્શન જ કરવામાં આવ્યું છે. આ મામલે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા સંજય મહાન જોડાઈ ગયા છે. જી સંજય, કલેક્શન ઓછું આવ્યું છે તેવી પણ રિપોર્ટ સામે આવી છે, શું છે આ અંગેની વિગતો? ફાઇનાન્શિયલ યરમાં જે પ્રમાણે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે ટાર્ગેટ કરીને આપવામાં આવ્યું હતું, આ ટાર્ગેટને પહોંચી વળવા માટે ઘણા સમયથી કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ટાર્ગેટ એચિવ કરવામાં ટીડીએસ વિભાગ પણ નિષ્ફળ પૂરા થયું છે અને ઇન્કમ ટેક્સમાં પણ ઘટ આવી રહી છે. ટીડીએસમાં 228 કરોડ અને ઇન્કમ ટેક્સમાં 900 કરોડની ઘટ હજી આવી છે અને શક્ય છે કે આગામી દિવસમાં હવે જે નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે, આ વર્ષમાં આવકવેરા વિભાગ દ્વારા જે ટાર્ગેટ છે, જે ટાર્ગેટને પાછલા વર્ષે નથી પહોંચી વળ્યા, ઉપરાંત નવા વર્ષનો જે ટાર્ગેટ છે તેને પહોંચી વળવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવે. જી જી સંજય, બીજી શું અપડેટ્સ મળી રહી છે અને જે અધિકારીઓ છે એમના તરફથી કયા નિવેદન સામે આવ્યા છે? અધિકારીઓના મત પ્રમાણે ટાર્ગેટને પહોંચી વળવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, ઠેર ઠેર દરોડાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે નોટબંધીની અસર આમાં પણ દેખાય છે, ઉપરાંત જે આ અધિકારીઓ છે તેમના દ્વારા કામગીરીમાં ક્યાંક કચાશ રહી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે જે નવું ફાઇનાન્શિયલ યર શરૂ થયું છે, આ વર્ષમાં જે ટાર્ગેટ મળ્યો છે ટાર્ગેટને પહોંચી વળવા માટે પહેલેથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવે એવા સંકેતો છે. જી જી આભાર સંજય માહિતી આપવા માટે. 4,565 કરોડના લક્ષ્યાંક સામે 3,737 કરોડનું કલેક્શન જ કરવામાં આવ્યું છે. આવકવેરાના ટીડીએસ કલેક્શનમાં 228 કરોડની ઘટ નોંધવામાં આવી છે. 2018-19ના વર્ષ માટે 3,043 કરોડનું લક્ષ્યાંક હતું, જેની સામે 2,801 કરોડનું જ કલેક્શન કરવામાં આવ્યું છે.